પોપ્યુલેશન પૂર્ણ થયો હતો. હવે એક્ટિવિટી 6 છે, તે એક્ટિવિટી 6 જોઈશું. એમાં છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે જે પ્રશ્ન આપ્યા છે તે પ્રશ્નના જવાબ લખો. તો જોઈએ પહેલો પ્રશ્ન શું છે. વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ. હેલ્ડ એટલે ભરાવો. વિજ્ઞાન મેળો ક્યાં હતો અથવા ક્યાં ભરાયો હતો? તો વિજ્ઞાન મેળો ક્યાં હતો? કાર્તિકની શાળામાં. તો વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ? તો અહીંથી લખીશું ધ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. ધ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન કાર્તિક એપોસ્ટ્રોફી થશે. એપોસ્ટ્રોફી એસનો અર્થ થાય છે લોની ગુના. કાર્તિકની શાળા કાર્તિક સ્કૂલ. ધ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. સેકન્ડ ક્વેશ્ચન છે, હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર? સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો. હું એટલે કોને વિઝિટ એટલે મુલાકાત. વિજ્ઞાન મેળાની મુલાકાત કોને લીધી હતી? ભૂતકાળ છે એની આપી છે વિઝિટેડ. જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછાય તો ભૂતકાળી અને જે વ્યક્તિ હોય એ વ્યક્તિનું નામ લખી અને પાછળ આખું વાક્ય લખવાનું. તો વિજ્ઞાન મેળાની મુલાકાત કોને લીધી હતી? કાર્તિક એન્ડ હિઝ મમ્મી અથવા એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ ફેર. કાર્તિક એન્ડ હિઝ મમ્મી વિઝિટેડ ધ સાયન્સ ફેર. કાર્તિક અને તેની માજાએ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી. થર્ડ ક્વેશ્ચન છે, ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ ફેર. જે વિજ્ઞાન મેળો હતો તે વિજ્ઞાન મેળામાં કેટલા સેક્શન હતા તેના નામ લખો. તો કેટલા સેક્શન હતા? 3 સેક્શન હતા. ફર્સ્ટ એન્વાયરમેન્ટ સેક્શન, સેકન્ડ હેલ્થ પ્લસ સેક્શન અને થર્ડ એગ્રીકલ્ચર સેક્શન. તો એના નામ લખવા છે. ફર્સ્ટ એન્વાયરમેન્ટ સેક્શન. એન્વાયરમેન્ટ સેક્શન. સેકન્ડ હેલ્થ પ્લસ સેક્શન. અને થર્ડ એગ્રીકલ્ચર સેક્શન. ચોથું ક્વેશ્ચન છે, હુ ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર. ટુક પાર્ટ એટલે ભાગ લેવો અને સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો. વિજ્ઞાન મેળામાં કોણે કોણે ભાગ લીધો હતો? તો સૌથી પહેલો પ્રોજેક્ટ આપણે જે જોયો એગ્રીકલ્ચર, એમાં કોને ભાગ લીધો હતો? પ્રાચી. એન્વાયરમેન્ટ સેક્શનમાં વસંતે અને હેલ્થ પ્લસ સેક્શનમાં અંજનાએ. તો કોને કોને ભાગ લીધો હતો? પ્રાચી, વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર. પ્રાચી, વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર. ફિફ્થ ક્વેશ્ચન છે, હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? હાવ એટલે કેવી રીતે? ટ્રીઝ એટલે વૃક્ષો. યુઝફુલ એટલે ઉપયોગી. ટુ અસ એટલે આપણને. આપણને
વૃક્ષો કેવી રીતે ઉપયોગી છે? તો વૃક્ષો આપણને શું આપે છે? તો ટ્રીઝ ગીવ અસ ફ્રૂટ્સ, મેડિસિન્સ એન્ડ વુડ. ટ્રીઝ ગીવ અસ ફ્રૂટ્સ, મેડિસિન્સ એન્ડ વુડ. વૃક્ષો આપણને ફળો, દવાઓ અને લાકડુ આપે છે, એટલે આપણને એ રીતે ઉપયોગી છે. ચલો પ્રશ્ન છે, વાય સુડ વી ઈટ બનાનાસ? વાય એટલે શા માટે, સુડ એટલે જોઈએ, વી ઈટ બનાના, ઈટ એટલે ખાવો. આપણે કેળા શા માટે ખાવા જોઈએ? તો કેળા ખાવાથી આપણને શું મળે? વિટામિન એન્ડ કેલ્શિયમ. તો લખીશું વી સુડ ઈટ બનાનાસ. તેમાંથી આપણને વિટામિન અને કેલ્શિયમ મળે છે. દે આર ગુડ ફોર હેલ્થ. તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. તેથી આપણે કેળા અને એ બનાના સેવનની આપણે સ્વાગત કર્યા છે. દે કન્ટેન વિટામિન એન્ડ કેલ્શિયમ. દે આર ગુડ ફોર હેલ્થ. કેળા ખાવાથી આપણને વિટામિન અને કેલ્શિયમ મળે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે. તેથી આપણે કેળા ખાવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 6 પ્રશ્નો જોયા, હવે આગળના બીજા પ્રશ્નો બાકી છે તે જોઈએ. ક્વેશ્ચન નંબર 7 છે, વાય ઇઝ ધ બકબુક અ વન્ડરફુલ ટ્રી? બાંસ એક અદ્ભુત શા માટે છે? તો વાસ્તવમાં ઉપયોગ કરવાના છે. ધ બંબુ ઇઝ અ વન્ડરફુલ because it is used to build bridge. શું થાય છે? વાંસમાંથી પુલ બનાવવામાં આવે છે. મેક ફેન્સીસ, મેક ફેન્સીસ રાફ્ટ્સ, ફિશિંગ રોડ્સ, ફિશિંગ રોડ્સ, બાસ્કેટ્સ એન્ડ ફર્નિચર્સ. Method of agriculture.
stars. On plastic. On terrace. Sugar on energy. Terrace. घर बनावा वास्तु
પછી મેક ફ્લુટ્સ માસડી બનાવવા માટે અને મેક કર્ટન્સ બરાબર તો આ શું છે આપણે જે જાણીએ છીએ તેનો ઉપયોગ છે ત્યારબાદ બનાના ટ્રી કે કેળનો જે છોડ છે એનો ઉપયોગ પાટમાં શું બનાવવા થાય છે તો મેક ફૂડ કન્ટેનર ફ્રોમ લીવ્સ પાનમાંથી રસોઈના પાત્ર બનાવવા માટે મેક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ પ્લેટ્સ એટલે થાળી થાળી બનાવવા માટે કેળના પાનનો ઉપયોગ થાય છે મેક પેપર્સ ફ્રોમ લીવ્સ મેક ડિશિસ ફ્રોમ લીવ્સ અહીંયા આપણે છેલ્લામાં જોયું છે કે ફૂડ કન્ટેનર કપ્સ પેપર્સ એન્ડ ડિશિસ અને મેક પ્લેટ્સ બરાબર તો આ ચાર ઉપયોગો છે એના પછી આપણને ખબર હોય તેવા તો હની ફ્રોમ બનાના ફ્લાવર્સ ઇન યુઝ એઝ મેડિસિન હની એટલે મધ જે કેળનું ફળ ફ્લાવર એટલે ફૂલ કેળનું જે ફળ હોય છે તે ફળનો ઉપયોગ કરી અને મધ બનાવે છે અને એ મધ મેડિસિન એટલે દવા તરીકે ઉપયોગી છે તો હની ફ્રોમ બનાના ફ્લાવર્સ ઇઝ યુઝ એઝ મેડિસિન અને બીજું છે મેક સોપ સોપ એટલે સાબુ સાબુ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આગામી એક્સરસાઇઝ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 6B પછી જે એક્સરસાઇઝ આવે છે 7, 8, 9 એમાં ગ્રામરનો ટોપિક બીકોઝ અને ધેરફોર આવે છે તે આપણે ગ્રામરમાં બીકોઝ અને ધેરફોર વિશે પહેલાં શીખીશું ત્યારબાદ તમે આ ચોપડીની એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરજો ગ્રામરમાં શીખ્યા બાદ તમે ચોપડીમાંથી ધેરફોર અને બીકોઝ અને વાક્ય જોડવાની પ્રેક્ટિસ કરજો હવે આગામી એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી 10 રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન રીડ ધ સ્ટોરી એટલે વાર્તા આપી છે એક્ટિવિટી 10માં તે વાર્તા વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વાન્ડરિંગ ઇન ધ જંગલ વન ડે એટલે એક દિવસ ચિમ્પુ ફોક્સ ફોક્સ એટલે શિયાળ એનું નામ શું હતું ચિમ્પુ એક દિવસ ચિમ્પુ શિયાળ વાન્ડર એટલે ભટકવું જંગલમાં ભટકતું હતું એક દિવસ ચિમ્પુ ફોક્સ જંગલમાં ભટકતું હતું ઓન ધ વે રસ્તામાં સડનલી એટલે અચાનક હી સો અ બેબી એલિફન્ટ અચાનક તેને રસ્તામાં બેબી એલિફન્ટ એટલે કે હાથીનું બચ્ચું જોયું જેનું નામ હતું જમ્મુ સડનલી હી સો અ બેબી એલિફન્ટ જમ્મુ અચાનક રસ્તામાં તેને હાથીનું બચ્ચું જેનું નામ હતું જમ્મુ જોયું જમ્મુ વોઝ ક્રાઇંગ જમ્મુ રડી રહ્યું હતું જે હાથીનું બચ્ચું હતું તે રડી રહ્યું હતું લાઉડલી એટલે મોટેથી ક્રાઇંગ લાઉડલી જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી જમ્બો મોટેથી રડી રહ્યું હતું સો ચિમ્પુ ફોક્સ આસ્ક હિમ તેથી ચિમ્પુએ તેને પૂછ્યું આસ્ક એટલે પૂછ્યું સો ચિમ્પુ આસ્ક હિમ તેથી ચિમ્પુએ તેને પૂછ્યું ડિયર જમ્બો પ્રિય જમ્બો વાય આર યુ ક્રાઇંગ તું શા માટે રડી રહ્યો છું જમ્બો સેઝ મિકી સ્લેપ મી અહીંયા ત્રીજું પાત્ર છે પહેલું ચિમ્પુ છે બીજો જમ્બો છે અને આ ત્રીજું મંકી આ ત્રણેય નામ આપ્યા છે પણ તે શું છે તે તમારે યાદ રાખવાનું ચિમ્પુ ફોક્સ છે જમ્બો બેબી એલિફન્ટ છે હવે મિકી શું છે તે આપણે જોઈશું જમ્બો સેઝ મિકી સ્લેપ મી સ્લેપ એટલે લાફવાનું તો ચંબો કહે છે કે મિક્કીએ મને લાફો માર્યો ચિમ્પુ સે હુ ઇઝ મિક્કી ચિમ્પુએ પૂછ્યું મિક્કી કોણ છે ચંબો સે મિક્કી
तमने तेमने लाफो शा माटे मार्यो? चंबो सेज ही वॉज एंग्री। एंग्री एटले गुस्से थयो। चंबोए कह्युं ते गुस्से हतो। चिंपू सेज व्हाई वॉज ही एंग्री, ते गुस्से शा माटे हतो? चंबो सेज आई ब्रोक अ ब्रांच बाय मिस्टेक। શું કે છે? આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, ભૂલથી મારાથી એક ડાળી તૂટી ગઈ। હી વોઝ સિટિંગ ઓન ઇટ, અને તે જ ડાળી પર તે બેઠો હતો। જમ્બોએ કહ્યું કે મિકી જે ડાળી પર બેઠો હતો તે જ ડાળી મારાથી તૂટી ગઈ, તેથી તે ગુસ્સે હતો। ચિમ્પુ સેઝ વેલ, ચિમ્પુએ કહ્યું સારું। देर इज अ पॉइंट, आ तारो मुद्दो छे। से सॉरी एंड मेक हिम अ फ्रेंड। से सॉरी एटले तू तेने सॉरी कहे अने बन्ने मित्रों बनी जाओ। जम्बो से सॉरी टू मिक्की, जम्बोए मिक्की ने सॉरी कह्यू एंड दे बिकेम फ्रेंड्स अगेन, अने बन्ने जन फरीथी मित्रों बनी गया। तो विद्यार्थी मित्रों, અહીં જમ્બો એ બેબી એલિફન્ટ છે, ચિમ્પુ ફોક્સ છે, અને મિક્કી મંકી છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન છે, હું વોઝ ચિમ્પુ, ચિમ્પુ કોણ છે? તો લખીશું ચિમ્પુ વોઝ અ ફોક્સ। શું છે? ચિમ્પુ ફોક્સ છે। ચિમ્પુ વોઝ અ ફોક્સ। સેકન્ડ ક્વેશ્ચન છે, વાય વોઝ જમ્બો ગ્રાઈ, જમ્બો કેમ રહી ગયું, રડી રહ્યું હતું? તો લખીશું જમ્બો વોઝ ક્રાઈંગ, જમ્બો વોઝ ક્રાઈંગ બીકોઝ, કારણ કે મિકી સ્લેપ હિમ, કારણ કે મિકીએ તેને લાફો માર્યો હતો, તેથી જમ્બો રડી રહ્યો હતો। હુ વોઝ મિકી, મિકી કોણ હતું? તો લખીશું મિકી વોઝ અ મંકી, મિકી વાંદરો હતો। વાય ડીડ મિકી સ્લેપ જમ્બો, તેને કેમ લાફો માર્યો હતો? તો મિકી સ્લેપ ડીડ છે એટલે because he broke a branch on which Mickey was sitting। મિકી વોઝ સિટિંગ, મિકીએ જમ્બોને લાફો માર્યો, કારણ કે તેને મિકી જે ડાળી પર બેઠો હતો તે જ ડાળી તેને તોડી નાખી, તેથી જમ્બોને લાફો માર્યો। હાઉ ડીડ મિકી એન્ડ જમ્બો બીકમ ફ્રેન્ડ્સ? તો શું આવશે? જમ્બો સેડ ટુ સોરી, જમ્બો હશે ટુ સોરી મિકી એન્ડ દે બીકમ, દે બીકેમ ફ્રેન્ડ્સ અગેન। જમ્બોએ મિકીની માફી માંગી અને તેઓ ફરીથી મિત્રો બની ગયા। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો યુનિટ 4 ટેલ મી વાય પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે હાર્ડવર્ક અને એક્સરસાઇઝ કાર્ડમાં લખજો, અને અઘરા શબ્દો છે તેના સ્પેલિંગ પણ તૈયાર કરજો। હવે નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 5 જોઈશું। થેન્ક યુ।